સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ માંગણીઓને લઈને પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ગુજરાતના રાજ્યપાલ તથા ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી। પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને તેઓની વિવિધ માંગણીઓને લઈને તથા ખેતીમાં પડતી મુશ્કેલીઓ તથા ખેતીમાં દિન પ્રતિદિન ખાતર, રાસાયણિક દવાઓ, ડીઝલ, ખેતમજૂરીના અસહ્ય ભાવ વધારાને દિન પ્રતિદિન ખર્ચ વધી રહ્યો છે અને સામે શાકભાજી કે પકવેલ ધાન્યના ભાવ મળતા ના હોય ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અથવા આપઘાત જેવા પગલાં ભરવા મજબૂર બની જાય છે। ત્યારે ખેડૂતો પોતાનું પરિવારનું ગુજરાન પણ ચલાવી શકે અને સ્વાભિમાનથી જીવી શકે તે માટેની મુશ્કેલીઓ તથા વિવિધ રજૂઆતો અને માંગણીઓ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં જમીન રિસર્વેની ખામીઓ, પંચાયત કસાઓ નિકાલ કરવા, કૃષિ વીજ જોડાણમાં મીટર પ્રથા નબૂદ કરવા અથવા સ્વૈચ્છિક કરવા, કૃષિ વીજ જોડાણમાં ફિક્સ ચાર્જ દૂર કરવા, વિનંતી, કૃષિમાં વપરાતા તમામ ખેત ઓજારોમાંથી GST દૂર કરવા, રાસાયણિક ખાતરો પર થયેલ અસહ્ય તૂતિંગ ભાવ વધારો પાછો ખેંચવા, જમીન વારસાઈમાં લીધી લીટીના વારસદારોને જે લાભ અપાય છે તેની જેમ જ આડી લીટીના વારસદારોને પણ વારસાઈના લાભ મળે, વિવિધ રજૂઆતો માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજ મામલતદાર HP ભગોડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાતના રાજ્યપાલ તથા દેશના રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર તથા ખેડૂતોને રજૂઆતો પહોંચાડવા વિનંતી કરી હતી। તો આ પ્રસંગે પ્રમુખ મંત્રી સહિત ભારતીય કિસાન સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। ભારતીય કિસાન સંઘ ભારત દ્વારા દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવાનું છે। આ આવેદનપત્રની અંદર ખેડૂતોને પડતી મુશ્કેલીઓની અમે વાચા આપવા માટે અમારી માગણીઓ રજૂ કરેલ છે, જેવી કે ખેતીની અંદર ખેડૂતને આજની તારીખમાં પોષણક્ષમ ભાવ મળતા નથી, કારણ કે ભાવ જે મળવા જોઈએ એ ભાવ બીજાની હરોળની અંદર, બીજા વ્યક્તિઓની હરોળની અંદર જે ખેતી કરતો ખેડૂત છે એ બિલકુલ નિર્માલ્ય રીતે અત્યારે જીવી રહ્યો છે, કારણ કે એને ખેતીની અંદર મજૂરી ખર્ચ, રાસાયણિક ખાતરો, દવાઓ, આ ખર્ચા તથા લાઇટ બિલ, જે ખેતીની અંદર પૂરક જે ખર્ચા છે એ ખર્ચા ખેતીના જે આવકના પ્રમાણમાં ખૂબ વધારે છે, એટલેથી પોષણ ભાવ મળતા નથી। તો અમારી માગણી છે કે સરકાર ખેડૂતોને પોષણના ભાવ નક્કી કરે, એના ઉપર 15% નફો ઉમેરી અને જે લાભકારી મૂલ્ય જે રજૂઆત કરી છે અમારા નેતાઓએ આગળ, એ લાભકારી મૂલ્યનો દરેક ખેડૂતોને લાભ મળે અને ખેડૂત સમાન ભેર જીવી શકે એ માટે અમારી માગણીઓ અમે રજૂ કરી છે, જેમાં જેવી કે સમાન વીજદર હોવા જોઈએ ખેડૂતની અંદર। કિસાન સંઘ ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સાબરકાંઠા જિલ્લા આયોજિત જિલ્લાના તમામ તાલુકા મથકોએ આજરોજ ભારતીય કિસાન સંઘે ધરણા તેમજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો। વર્ષો જૂની અમારી માગણી કે પોષણક્ષમ ભાવ, સરકાર બીજા બધા ભાવો કૂદકેને ભૂસકે વધતા જાય છે, જ્યારે એક ખેડૂત એક એવો છે કે પકવે પોતે અને એના ભાવ નક્કી કરે બીજા, એટલે ખેડૂતને સરવારે કશું પરવડતું નથી। એથી આ જ બાબતને લઈ અને સૌથી પહેલાં આખા દેશભરમાં જિલ્લા મથકોએ 8/10/2021 રોજ ધરણા તેમજ રેલીનો કાર્યક્રમ કરેલો, આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા ફરીથી એ જ વિષય પર આજે અમે 11/1/2022 મંગળવારના રોજ દેશભરના તમામ તાલુકા મથકોએ ધરણા તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સુધી આ પ્રશ્નને પહોંચાડવાનો